ચાલો હવે સ્વજન એક સવાલ છે આ કદાચ 3 માર્કમાં એકવાર પૂછાયેલો છે બોર્ડ ની પરીક્ષામાં તો અત્યારે આપણે પહેલા એ લખો તમે કે પરિવર્તન જે આવે તેને એટેન્ડ કેવી રીતે કરવાનું બરાબર અત્યારે આવડી જવા જોઈએ એવું નહીં પેટર્ન નહીં શીખી લેવું ને પેટર્ન માટે તમને પહેલી વાત એ કે રિએક્શન આવરવી જોઈએ જે રિએક્શન આપણા ચેપ્ટરમાં આવતી છે તે બરાબર તો પહેલું આપણને શું આપેલું છે પહેલું આપણને કીધેલું છે કે નીચે દર્શાવેલા સંયોજનોમાંથી 1 આયોડો બ્યુટેનની બનાવટ માટેના સમીકરણ લખો તમને એવું કહે એમાં કે 1 આયોડો બ્યુટેન બનાવવાનું છે બરાબર 1 આયોડો બ્યુટેન લખાશે કેવી રીતે પહેલા શું જોવાનું તેમાં જનક શૃંખલા કઈ છે તેમાં બ્યુટેન બ્યુટેન એટલે કેટલા કાર્બન 1 2 3 અને 4 1 એટલે પહેલા નંબર ઉપર જ આયોડીનને જોડવાનો છે આયોડીન જોડી દઈએ ત્યાર પછી કાર્બનની સંયોજકતાને સંતુલિત કરવાની તો કે પહેલા 2 છે એટલે 2 હાઇડ્રોજન પાછી 2 2 હાઇડ્રોજન પાછો 2 2 હાઇડ્રોજન 1 3 હાઇડ્રોજન આ બનાવવાનું છે આપણે બરાબર હું નામ લખી દઈએ આપણે નીચે પહેલા 1 આયોડો બ્યુટેન પહેલા કોનામાંથી બનાવવાનું છે બ્યુટેન 1 ઓલ બરાબર તો બ્યુટેન 1 ઓલ એટલે બ્યુટેન જ કીધેલું છે પહેલા પણ આપણને તો લખીએ આપણે અહીંયા કે ભાઈ CH3 CH2 CH2 CH3 આ બ્યુટેન થયો 1 નંબરનો કાર્બન આ લેવ કા આ લેવ ગમે તે લેવ 1 નંબરના કાર્બન ઉપર ઓલ એટલે આલ્કોહોલ એટલે OH લગાડવાનું તો એટલે આપણે 1 હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ 1 હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ એટલે CH2 અને આ OH એટલે આનું નામ શું લખવાનું આપણે બ્યુટેન 1 ઓલ ચાલ તો એના માટે હવે આપણે કયો સ્ટેપ પહેલો લેવો બરાબર એટલે આપણો ક્રિયાશીલ સમૂહ કયો છે OH આલ્કોહોલ માંથી હેલો આલ્કેન બનાવી ગયા આપણે બરાબર તો OH ને કાઢીએ એની જગ્યા ઉપર આપણે લખીએ SOCl2 શું લખીએ SOCl2 તો આપણને નિપજમાં શું આપે છે OH ને હટાવો Cl લગાવો શું આપે OH ને હટાવો અને Cl ને લગાવો એવું આપણે ભણી ગયેલા છે એટલે આપણો આલ્કોહોલ એમાંથી હેલો આલ્કેન બની ગયો આનું નામ શું કહેવાના આનું નામ 1 આયોડો બ્યુટેન તમે કહેવાના બરાબર તો આવી 1 નંબર ઉપર જ છે ને એને શું કહેવાના 1 ક્લોરો બ્યુટેન એટલે લખી દઈએ 1 ક્લોરો બ્યુટેન પછી આપણે એલી મહારાજવાળી વાત કરેલી હતી આયોડો આલ્કેન નિપજ કયા મહારાજ આપે ફિંકલસ્ટેન આપે ફિંકલસ્ટેને શું કીધેલું કોને લેવાનું સોડિયમ આયોડાઇડ કોની હાજરીમાં શુષ્ક એસિટોનની હાજરીમાં હવે તમે કહેશો કે સર તમે આટલે છૂટી પડતી નિપજ લઈ ગઈ નહીં છૂટી પડતી નિપજનું કોઈ કામ નથી ને બીજું જો તમારે યાદ રાખવું હોય તો સલ્ફર SOCl2 થાયોનિલ ક્લોરાઇડ હોય ત્યારે તમારી નિપજ જે છૂટી પડતી છે એ છૂટી પડતી નિપજ કઈ આવે SO2 વાયુ બરાબર અને બીજી કઈ આવે તો કે HCl તો એને આપણે આટલે નહીં લખીએ આટલે લખી દઈએ નહીં લખો તો બી કોઈ વાંધો છે નથી માઇનસ SO2 માઇનસ HCl ને આટલે શું આવશે NaCl એટલે આટલે લખી દઈએ માઇનસ NaCl પહેલું પતી ગયું સિમ્પલ એટલે આ ચેપ્ટરમાં જે પરિવર્તન તમારે આવશે તેમાં મોટે ભાગે તમારો બીજો સ્ટેપ એ જ હશે અથવા પહેલો સ્ટેપ એ જ હશે કે તમારે હેલો આલ્કેન અથવા હેલો એરિન બનાવવાનો પહેલો સ્ટેપ હેલો આલ્કેન બનાવ્યું ને પછી જ તમારે આવ્યો ને આ તમારી હેલોજન વિનિમય પ્રક્રિયા છે આ તમારા આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની પ્રક્રિયા છે આવી રીતે યાદ રાખો વધારે યાદ રહેશે વધારે યાદ રહેશે એટલે કે તમને ગૂંચવીને પૂછે તો પ્રોબ્લેમ નહીં પડે વસ્તુ એ જ છે કે તમને ટ્વિસ્ટ કરે તો આ પ્રોબ્લેમ નહીં પડવી જોઈએ
નોર્મલી થિયરી જે પૂછે તે બધા લખવાના છે બરાબર ટ્વિસ્ટ કરે ને ત્યાં તમને આવડવું જોઈએ ચાલો ત્યાર પછી વન ક્લોરોબ્યુટેન માંથી આયોડોબ્યુટેન આવી ગયું બરાબર તો આટલે લખી દઈએ કે આ આપણું બીજું જ છે આ પહેલું આ બીજું અને હવે આ ત્રીજાની વાત કરીએ બ્યુટ વન ઇન ચાલો બ્યુટ એટલે કેટલા કાર્બન એક બે ત્રણ ચાર વન ઇન એટલે પહેલા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ પાડી દેવાનો એટલે સીએચ ટુ બે ને એક ત્રણ સીએચ બે ને બે ચાર સીએચ ટુ અને એક ને ત્રણ ચાર એની પ્રક્રિયા કરાવવાની છે આપણે ને બનાવવાનું શું છે આયોડો બ્યુટેન એનું પહેલા નામ લખી કાઢીએ નામ લખી દઈએ કે બ્યુટ વન ઇન બોલો કોની સાથે પ્રક્રિયા કરાવવાના પહેલો ટાર્ગેટ તમારો એ રાખો કે તમારે નિપજ આ મેળવવાની છે એ નિપજ જે મેળવવાની હોય તે પહેલા લખી કાઢવાની જેમ કે આટલે લખીએ આપણે કે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી આ બ્યુટેન થયું આપણે વન આયોડો બ્યુટેન બનાવવાનું છે એટલે આટલે લખી દઈએ કે ભાઈ સી એચ ટુ ને આટલે આઈ તો તમારે આ નંબરનો કાર્બન છે ત્યાં હેલોજનને લગાડવો પડે બરાબર ને કયા નંબરના કાર્બન ઉપર છેલ્લા કાર્બન ઉપર એટલે કે વધારે હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે ત્યાં જો વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન હાથે જો હેલોજનને લગાડવો હોય તો કયો નિયમ માર્કોનિકોફ કે પ્રતિ માર્કોનિકોફ માર્કોનિકોફ તો એમ કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન હાથે જોડાય પ્રતિ માર્કોનિકોફ એમ કે ને કે વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન હાથે જોડાય તો પહેલા લખવાનું એચ ટુ ઓ ટુ ઇન પ્રેઝન્સ ઓફ એચ બી આર બરાબર ખાલી એચબીઆર આડે જ નિપજ આપે એટલે પહેલા હવે આપણે નિપજમાં લખીએ નિપજમાં એચ ટુ ઓ ટુ પેરોક્સાઇડ આવ્યો એટલે વધારે પહેલી વાત કોને પકડવાનો તો કે પહેલા પકડવાનો આલ્કિનને કોને પકડવાનો પહેલા આલ્કિનને પકડ્યો આલ્કિનને પકડીને એમાં જોવાનું કે વધારે હાઇડ્રોજન ધરાવતો કાર્બન કોણ છે એની સાથે કોને જોડવાનો હેલોજનને તો પહેલા આપણે લખી દઈએ કે ભાઈ સી એચ ટુ એની સાથે બીઆરને જોડી દીધો દ્વિબંધ તૂટી ગયો બીઆર જોડાયો એટલે બરાબર હવે દ્વિબંધ તૂટ્યો સીએચ હવે સીએચ સાથે બાકી કોણ હશે એચ તો એચ ને જોડી દઈએ સીએચ ટુ પછી સીએચ ટુ સીએચ થ્રી પાછું કોણ આવી ગયું હવે બીઆર ને હટાવો ને કોને લાવો આઈ ને લાવો એવું જ છે ને આટલેથી આપણે એવું જ કરવાનું છે બીઆર ને હટાવવાનો ને આઈ ને લાવવાનો તો કઈ પ્રક્રિયા કરાવીએ ઉપરવાળી જ એને આઈ કોની હાજરીમાં શુષ્ક એસિટોનની હાજરીમાં દૂર કોણ થાય માઇનસ એને બીઆર આનું નામ લખી દઈએ આપણે વન બ્રોમો બ્યુટેન આનું નામ લખી દઈએ આપણે વન આયોડો બ્યુટેન ખેલાવી ગયો એટલે પરિવર્તન પૂછે તો બ્યુટેન વન ઓલ અને છેલ્લું વન આયોડો બ્યુટેન પહેલા લખાવવું જોઈએ આ બ્યુટેન વન ઓલ તમને આપેલું એના ઉપરથી આ લખતા નહીં આવડે તો તમારાથી પરિવર્તન નહીં થાય એટલે એ જ ટેવ પાડો કે તમને નામ આપેલું હોય બરાબર ને એના ઉપરથી બંધારણ દોડવાનું કેમ કે એમસીક્યુમાં બી એમાં જ ગુચવતા છે અને પરિવર્તનમાં તો એવી રીતે જ આવતું છે એટલે એમાં કોઈ છૂટકો મળે નહીં તમારી પાસે નામ ઉપરથી પહેલા બંધારણ લખતા આવડવું જોઈએ જે એક સિમ્પલ ટ્રીક છે કે જનક શૃંખલા પકડો પછી વિસ્થાપક સમૂહને તમારો આ ક્રિયાશીલ સમૂહ જે આપેલો તેને જોડી દેવો ત્યાર પછી નિપજ લખવાનું એની પજમાં જોવાનું કે શું કરવાનું કહેતા છે એ લોકો આયોડો વાળું છે તો આપણને ખબર છે કે વિન્કલ સ્ટેનથી આયોડો મળે એના માટે આપણે હેલોજન લાવવો પડે આગળ તો પહેલા હેલો આલ્કેન જ બનાવવાનો કા ક્લોરો કા બ્રોમો પહેલામાં બી આપણે એવું જ કર્યું ક્લોરોને જોડ્યો બીજામાં આપણે બ્રોમોને જોડ્યો બરાબર ખ્યાલ આવી ગયા હવે પછી તો વિન્કલ સ્ટેન જ છે બરાબર ચાલો તો જોઈએ આગળ હવે આગળ લાસ્ટ આપણે અટકેલા હતા
કંઈક આપણે એવી વાત કરી લીધી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વાત કરી લીધી કોની વાત કરી લીધી હા ટોપિકમાં જરા કેને લખી કાઢીએ આપણે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કઈ પ્રક્રિયા હા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ચાલો તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે વાત કરી હતી કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે કયો પ્રક્રિયક આવે હા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એનું અર્થઘટન શું કરતા હતા આપણે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે કોના પ્રત્યે આકર્ષણ ધરાવે તો કેન્દ્ર કયો વિજભાર ધરાવે કેન્દ્રમાં કયો વિજભાર હોય પ્લસ પ્લસ પ્રત્યે આકર્ષણ કોણ ધરાવે માઇનસ એટલે એની સંજ્ઞા આવે એનયુ નેગેટિવ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની બરાબર એટલે આને આપણે શું કહેતા છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એના એક્ઝામ્પલ કયા કયા આવી શકે તે પણ તમને જણાવી દઉં તો કે તમે કહેશો કે OH માઇનસ વન બરાબર SH માઇનસ વન NO2 માઇનસ વન SH માઇનસ વન થાયોલ કહેવાય OH ને આલ્કોહોલ કહેવાય ને તમે SH ને થાયોલ કહેવાય થાયોલ બરાબર વગેરે જેવા તમારા શું આવે ઉદાહરણ આવી શકે ચલો નેગેટિવ છે એટલે એની પાસે ઇલેક્ટ્રોન વધારે છે એટલે એને આપણે શું કહેવાના કે આ ઇલેક્ટ્રોન ધનિક છે કેવા છે બરાબર હવે ઇલેક્ટ્રોન ધનિક એટલે કે એવું વિચારો જેની પાસે પૈસા વધારે તે બીજાને આપે ને બરાબર જેની પાસે ઓછા તે આપવાના છે નથી અમુક અપવા તો હોય બી એવા હે કે ઓછા હોય ને છતાં બી આપવા જાય બરાબર પોતે સદ્ધર નહીં હોય છતાં બીજાને સદ્ધર બનાવવા જાય ચાલો તો તે ઇલેક્ટ્રોન ધનિક છે તે ઇલેક્ટ્રોન ધનિક કોના ઉપર હુમલો કરશે જે ઇલેક્ટ્રોન ઉણપ વાળો હોય તેના ઉપર તો આપણે આટલે સુધી લાસ્ટ ટાઈમ જોયેલું હતું કે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ જે છે એ હુમલો કરે કોના ઉપર ઇલેક્ટ્રોન ઉણપ વાળી સ્પીસીઝ ઉપર બરાબર તો આનું કોઈક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો વધારે ખ્યાલ આવશે એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે અમારી પાસે છે આલ્કાઇલ હેલાઇડ કોણ છે એટલે એક્સ લખી કાઢીએ બરાબર આ એક આપણી સ્પીસીઝ છે એ સ્પીસીઝમાં તમારે જાતે શોધવાનું રહેશે કે ઇલેક્ટ્રોન ધનિક કોણ ને ઇલેક્ટ્રોન ઉણપવાળું કોણ હવે એમાં આપણે એક OH માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે સાના તરીકે વર્તે હવે OH માઇનસ આનામાંથી કોના ઉપર હુમલો કરશે આમાં શું કહેવાના તમે કાર્બન કઈ સ્પીસીસ ધરાવે અહીંયા કાર્બન હેલોજન હતા એમાંથી ધન ભાર કોણ ને ઋણ ભાર કોણ કાર્બન ધન ભાર કે ઋણ ભાર કાર્બન કરતા હેલોજન ની વિદ્યુત ઊર્જા વધારે એટલે આપણે એવું કહી ગયેલા હતા કે ધ્રુવીય બંધ હોય CX બંધ નો સ્વભાવ જેમાં એમ કીધેલું કે કાર્બન ઉપર પોઝિટિવ વિજભાર આવે અને હેલોજન ઉપર નેગેટિવ વિજભાર આવે બરાબર ચાલો તો હવે આ OH માઇનસ કોના ઉપર હુમલો કરે એટેક ઓન ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ ઇલેક્ટ્રોન ઉણપ વાળી સ્પીસીઝ ઉપર હુમલો કરે આવું થાય ત્યારે કાર્બન OH સાથે બી જોડાવાનો અને એક સાથે બી જોડાયેલો છે કાર્બન ની સંયોજકતા કેટલી થઈ ગઈ ત્યારે પાંચ તેમાં તે સ્થાયી કે અસ્થાયી 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 કરે એટલે તે શું કરે તે હેલોજન ને દૂર કરી દે બરાબર એટલે આપણે અહીંયા સ્પીસીઝમાં લખીએ કે કાર્બન
एक हाइड्रोजन, आ बीजो हाइड्रोजन, आ त्रीजो हाइड्रोजन, अने आटले OH वत्ता X नेगेटिव। तो स्पीसीज में रहेला इलेक्ट्रॉन उणपवाड़ी स्पीसीज ऊपर दे हमलो करे अने तेमा अवशिष्ट समूह ने दूर करे। कार्बन आते हाइड्रोजन ने हेलोजन जोड़ायेला छे, कार्बन ने हाइड्रोजन एनो बंद प्रबल होय, Cl नो बंद जे छे ते निर्बल होय, ध्रुवीय छे, बराबर। એટલે કાર્બન હેલોજન ને સરળતાથી દૂર કરશે, હાઇડ્રોજન ને દૂર નહીં કરશે, ખ્યાલ આવી ગયો? એટલે બેસ્ટ લિવિંગ ગ્રુપ એવો આપણો એક ટોપિક ચાલેલો છે JEE નીટમાં, બરાબર, તેમાં તમને આનો ખ્યાલ આવી જાય। આટલું ખબર પડી ગઈ? હવે આ આપણે વાત કરતા છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની, કોની વાત કરતા છે આ? તો એવા કેટલાક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બી જોવા મળ્યા કે જે બે તમારા ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે, બરાબર। OH માઇનસ માં તો ઓક્સિજન ઉપર નેગેટિવ હતો ને, હવે એવા કેટલાક સમૂહમાં આપણે વાત કરીએ કે અમારી પાસે સાયનાઇડ છે, કોણ છે? જેમ કે આપણે વાત કરીએ KCN, વાત કરીએ આપણે NaCN, આનું આયનીકરણ કરો જો K પ્લસ અને CN ઉપર માઇનસ વન, આટલે એને પ્લસ વન વત્તા સીએન ઉપર માઇનસ વન, બરાબર। તો આ જે સીએન માઇનસ વન આપણને જોવા મળે છે એ સીએન માઇનસ વન ને આપણે શાના તરીકે ઓળખી શકીએ? સાયનાઇડ। શાના તરીકે ઓળખી શકીએ આપણે? હવે કાર્બન અને નાઇટ્રોજન એમાં ઋણ વીજભાર કોના ઉપર હશે? તે જ દાન કરશે ને, ઋણ વીજભાર જેના ઉપર હશે તેના ઉપર, બરાબર। તો K પ્લસ અને CN માઇનસ વન તમે કહેતા છે, બરાબર। તો કાર્બન અને નાઇટ્રોજન, નાઇટ્રોજનની સંયોજકતા ત્રણ એટલે આ ત્રણ બંધ બનાવી દીધા, એની પાસે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં। કાર્બનની સંયોજકતા ચાર એટલે હજુ એક પાસે તેની પાસે એક ઇલેક્ટ્રોન છે, માઇનસ વન એટલે એક ઇલેક્ટ્રોન જ સ્વીકાર કરશે, એ કાર્બન ઉપર આવે એટલે કાર્બન નેગેટિવ આવે, નાઇટ્રોજન નેગેટિવ નહીં આવે, કોણ નેગેટિવ આવે? કાર્બન નેગેટિવ આવે। કેવી રીતે? નાઇટ્રોજનની સંયોજકતા ત્રણ બંધ બનાવી દીધા કેમ કે કાર્બનની સંયોજકતા ચાર છે એટલે એની પાસે ચાર ઇલેક્ટ્રોન હશે, બરાબર। તો એમાંથી ત્રણ બંધ બનાવી દીધા પછી આપણે એમ કહીએ કે ચોથો ઇલેક્ટ્રોન એમ જ રહેશે, પછી માઇનસ વન થયું આ, માઇનસ વન એટલે શું કહેવાના તમે? એક ઇલેક્ટ્રોન વધારે એટલે આ એક ઇલેક્ટ્રોન હજુ વધ્યો, એટલે માઇનસ વન જે બતાવે તે એવું કહે કે તેની પાસે બે ઇલેક્ટ્રોન છે વધારાના, વધારાના મીન્સ સાઈડ ઉપર તમારા કેટલા ઇલેક્ટ્રોન છે, બરાબર। હવે તે દાન કરી શકે। હવે તમને પાછું એમ થશે કે સર આટલે તો કાર્બન પાસે નેગેટિવ છે ને નાઇટ્રોજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બંને વચ્ચે દાન કરી શકે ને, બરાબર। તો એક જ સ્પીસીસ તેમાં તમને બે ઇલેક્ટ્રોન દાતા મળ્યા, બરાબર, એક જ સ્પીસીસ તેમાં કેટલા ઇલેક્ટ્રોન દાતા જોવા મળે એને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય, કયો કહેવાય? ઉપર આપેલું છે તેને વાંચવાનું છોડી દેવું, પેલા જે સમજાવવું તેને સમજો, મેં જે સમજાવતો છું તે ઉપર આપેલું હશે તમને, બરાબર। એટલે કોને આપણે ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાના? બે માર્કમાં સવાલ પૂછાતો છે બોર્ડમાં, ચેપ્ટર નંબર 10 ને ચેપ્ટર નંબર 10 માંથી એક બે માર્કનો સવાલ MCQ જ પૂછાતા છે અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે, બરાબર। કા તમને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વાળો પૂછાય કે પરિવર્તન પૂછાય? હવે તો તમારો ઓપ્શન વાળું નીકળી ગયેલું છે એટલે બે માર્ક્સ નો સવાલ જ આવશે, ચાલો આટલું ખ્યાલ આવ્યું। હવે આનું આપણે સંસ્પંદન બંધારણ ડ્રો કરીએ, શું ડ્રો કરીએ? સંસ્પંદન બંધારણ, સંસ્પંદન બંધારણ કોને કહીએ આપણે? કે જેમાં એક તમારું બંધારણ સ્થાયી નહીં ધરાવતું હોય, એટલે કે હવે તમે દાખલા તરીકે એમ કહેવાના તો નહીં, પણ આપણે જોઈએ કે સપોઝ કાર્બન છે આટલે બંધ બનાવેલો છે, બરાબર, એ કોને આપી દે? નાઇટ્રોજન ને, બંધ તોડીને કોને આપી દે? નાઇટ્રોજન ને આપી દે, બરાબર। તો શું બનવાનું? તમે કહેશો કે સર હવે કાર્બન ને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ રહી જાય, કયા બંધ રહી જાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બે ઇલેક્ટ્રોન લીધા એટલે નેગેટિવ પણ આવવાનું, બરાબર, આની પાસે બે ઇલેક્ટ્રોન પાછા સાઈડ પર છે જ। સવાલ એ છે કે કોણ ક્યારે હુમલો કરે, બરાબર,
સવાલ શું છે આપણો મેઇન કે હુમલો કોણ કરશે ને ક્યારે કરશે તો એના માટે એક ક્વેશ્ચન છે આ પતી જાય પછી એક ક્વેશ્ચન આપણે લઈએ બરાબર ને બંધ ઉપર આધારિત છે કોના ઉપર આધારિત છે તમને પહેલા આટલું ખબર પડી કે કાર્બન બી દાન કરી શકે ને નાઇટ્રોજન બી દાન કરી શકે બરાબર ચાલો તો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ કે સર તમે નાઇટ્રાઇટ ની બી વાત કરતા છો કોની વાત કરતા છે તો આ પહેલા કોની વાત થઈ અત્યારે જે આપણે વાત કરી છે સાયનાઇડ ની વાત છે હવે આપણે કોની વાત કરવાના નાઇટ્રાઇટ ની તમે આવા બે શબ્દ સાંભળેલા હશે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ નાઇટ્રાઇટ એટલે કે NO2 ને નાઇટ્રેટ એટલે કે NO3 NO2 ઉપર માઇનસ 1 આવે તો નાઇટ્રાઇટ અને NO3 ઉપર માઇનસ 1 આવે તો નાઇટ્રેટ અત્યારે આપણે આનું કંઈ કામ નથી પણ ખાલી તમને કહેવું છું કે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ બે પ્રકારના આવે બરાબર તો પહેલી વાત એને આપણે ડોળવાના કેવી રીતે નાઇટ્રોજન ડબલ બન ઓક્સિજન સિંગલ બન ઓક્સિજન અન્નાની પણ નેગેટિવ 1 નાઇટ્રોજન ની સંયોજકતા કેટલી 3 બરાબર તો ઓક્સિજન ની સંયોજકતા કેટલી NO2 એટલે ઓક્સિજન હાથે એક એક બંધ બનાવશે તે આ એક અને આ એક ઓક્સિજન ની સંયોજકતા 2 છે બરાબર એટલે આની સંયોજકતા કુલ 3 હજુ એક ઇલેક્ટ્રોન હશે તો તે આ દ્વિબંધ બનાવી દીધો હવે વાત મેં તમને કરું દાખલા તરીકે મેં તમને એમ કહું કે એને NO2 એનું આયનીકરણ કરવાનું છે તો તમે શું કરવાના એને પ્લસ 1 વત્તા NO2 માઇનસ 1 બરાબર આ ઓક્સિજન પાસે આટલા ઇલેક્ટ્રોન તો છે જ એક બંધ બનાવ્યો એમ વિચારે તો બરાબર હજુ માઇનસ 1 એટલે એક ઇલેક્ટ્રોન તેની પાસે વધારે એક ઇલેક્ટ્રોન વધારે એટલે માઇનસ 1 થઈ જાય બરાબર તો તમે આટલે જોઈ શકો કે ઓક્સિજન પાસે માઇનસ 1 છે તે દાન કરી શકે નાઇટ્રોજન પાસે પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે પણ દાન કરી શકે બરાબર માઇનસ વાળો પહેલા દાન કરે કેમ તો કે ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે જેની પાસે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે તે પહેલા દાન કરે અસ્થાયી છે આની કમ્પેરિઝનમાં આની પાસે ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હશે આની પાસે કેવી હશે વધારે બરાબર એટલે સપોઝ હવે વાત કરીએ આપણે કે સર આપણે તે કાર્બન અને હેલોજન ની વાત કરતા છે સપોઝ હેલોજન હાઈટો ને આપણી પાસે CN લાઈક કેમ કે કાર્બન બી દાન કરી શકે અથવા હેલોજન હાઈટો ને આપણી પાસે NC લાઈક બરાબર બે શક્યતા રહી સેમ જ રીતે એટલે કાર્બન હેલોજન છે તેમાં હેલોજન હાઈટો ને આપણે એમ કહીએ કે NO2 ની વાત કરીએ તો ONO લાઈક જેમ કે આ રીતે ઓક્સિજન જોડાય તો અથવા બીજી વાત કરીએ આપણે કે સર NO2 બી લાગી જ શકે ને નાઇટ્રોજન દાન કરતા બરાબર તો જો સિમ્પલ છે જ્યારે CN લાગે ને કોણ લાગે ત્યારે તેને કહેવાય આલ્કાઇલ સાયનાઇડ CN ને શું કહેવાય સાયનાઇડ બરાબર પણ જો તમારો NC લાગી ગયો તો તેને કહેવાય આઈસો સાયનાઇડ શું કહેવાય ખલાવી જો કાર્બન સાથે CN જોડાયો તો ત્યારે સાયનાઇડ વપરાશે અને કાર્બન સાથે જો નાઇટ્રોજન જોડાયો તો કોણ વપરાશે આઈસો સાયનાઇડ કોણ વપરાશે બરાબર ચાલો ત્યાર પછી જો કાર્બન સાથે ONO જોડાઈ ગયો ઓક્સિજન દાન કરતો છે ને જોડાયેલો હોય બરાબર તો તેને કહેવાય આલ્કાઇલ નાઇટ્રાઇટ શું કહેવાશે આલ્કાઇલ નાઇટ્રાઇટ પરંતુ જો નાઇટ્રોજન દાન કરીને કાર્બન સાથે જોડાયો તો તેને આપણે કહીશું નાઇટ્રો આલ્કેન શું કહેશું બરાબર એટલે પહેલી વાત કે ઉભયદંડી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોને કીધું આપણે કે એક જ સ્પીસીસ જેમાં ઇલેક્ટ્રોન દાન કરવા વાળી કેટલા હોય બે તત્વો હોય તેને શાના તરીકે ઓળખવામાં આવે ઉભયદંડી કેન્દ્રાનુરાગી એના એક્ઝામ્પલ કેટલા બે કયા કયા સાયનાઇડ અને નાઇટ્રાઇડ
साइनाइड एटले CN અને નાઇટ્રાઇડ એટલે NO2 બરાબર CN નો આપણે જોઈએ કે કાર્બન ભી દાન કરવા વાળો છે અને નાઇટ્રોજન ભી છે નાઇટ્રાઇડ માં જોયું તો કે ઓક્સિજન ભી છે અને નાઇટ્રોજન ભી છે પછી આપણે એમાં જોયું કે સપોઝ જો CN માં કાર્બન દાન કરે અને કાર્બન સાથે જોડાય તો તેને શું કહેવાય સાયનાઇડ આલ્કાઇલ સાયનાઇડ કહેશું અને નાઇટ્રોજન દાન કરે અને કાર્બન સાથે જોડાય તો તેને શું કહેશું આપણે આઇસોસાયનાઇડ બરાબર સી પહેલો છે તે દાન કરો બરાબર સપોઝ પછી નાઇટ્રાઇડ ની વાત કરીએ નાઇટ્રાઇડ માં ઓક્સિજન દાન કરે ને કાર્બન સાથે જોડાય તો શું કહેવાના આલ્કાઇલ નાઇટ્રાઇડ પરંતુ જો નાઇટ્રોજન દાન કરે અને કાર્બન સાથે જોડાય તો તેને આપણે શું કહેશું નાઇટ્રો આલ્કેન શું કહેશું બરાબર ખ્યાલ આવી ગયો ચાલો તો હવે તમારી આ થિયરી જે છે તેમાં અત્યારે આપણે જેટલું સમજાવેલું છે એટલું જ તમને કીધેલું છે બરાબર એને આપણે રિપીટ નહીં કરીએ ખલાઈ એટલે તમે તેને હા પણ જ્યારે તમે થિયરી લખો તમારો સ્વાધ્યાયમાં એક સવાલ છે કે ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું ઉદાહરણ સહિત સમજાવો તો પહેલા ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વ્યાખ્યા લખવાની શું લખવાનું ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની શું લખવાની વ્યાખ્યા લખવાની ત્યાર પછી આપણે જે આ બે ઉદાહરણ બતાવ્યા તે તમારે સમજાવવા ખલાઈ આર ની લગતા તમારી ચોપડીમાં તમને આર CN ને આર NC આપેલો અથવા તમે જે કોઈ બી બાહ્ય મટીરિયલ યુઝ કરતા હો તેમાં આર આપેલું હોય તો પુરવણીમાં આર નહીં લખવાનું કાર્બન જ લખવાનું અથવા આર લખો તો તા નીચે લખવાનું કે તે આલ્કાઇલ છે બરાબર ખ્યાલ આવી ગયો ચાલો જોઈએ આગળ સવાલ આ છે પહેલા આટલે જોઈ લઈએ NaOH નું આયનીકરણ કરો NaOH અથવા KOH Na પ્લસ અને રિએક્શન લખી દઈએ પહેલા કે આપણી પાસે કાર્બન અને હેલોજન છે એની ઉપર આપણો ન્યુક્લિયોફાઇલ જે છે તે એટેક કરતો છે તો આપણે અત્યારે જોયું તેમ કે કાર્બન ને ન્યુક્લિયોફાઇલ જોડાય અને X નેગેટિવ છૂટો પડે આ ન્યુક્લિયોફાઇલ આપેલા છે તમને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોણ આપેલા છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તો એને OH અથવા KOH નું આયનીકરણ કરતા તમે એમ કહેશો કે સર એને પ્લસ અને OH માઇનસ અથવા K પ્લસ અને તો OH માઇનસ છે તે આવે એટલે હવે OH માઇનસ કાર્બન સાથે જોડાય બરાબર OH ને આપણે શું કહીએ આલ્કોહોલ કહીએ એટલે તમારી નિપજ શું આવે આલ્કોહોલ પહેલું OH માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આર OH આર એટલે આ કાર્બન એની સાથે ન્યુક્લિયોફાઇલ કોણ જોડવાનો OH એને નામ શું આપવાનું આપણે ત્યાર પછી H2O H2O નું તમે આયનીકરણ કરો તો H પ્લસ ને OH માઇનસ બરાબર પણ એટલે OH માઇનસ નથી આપેલો કારણ કે તેની ક્રિયાવિધિ અલગ છે બરાબર એની ક્રિયાવિધિ ને આપણે જેટલી પેલી નીટના જે લેક્ચર ચાલલા છે તેમાં જોશું તો H2O H2O માંથી આપણને ખબર છે કે OH છે ઓક્સિજન છે તે દાન કરવાનો છે એટલે OH લાગે એટલે એમાં બી શું બને આલ્કોહોલ જ બને બરાબર NaOR એને ધાતુ એનું આયનીકરણ કરતા આપણને શું મળે એને પ્લસ વન અને આર ઓ નેગેટિવ જેની પાસે ઇલેક્ટ્રોનની ગંધા છે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન એટલે આર ઓ નેગેટિવ થયો આ કાર્બન છે એ કાર્બન સાથે ઓ નેગેટિવ જ જોડાવાનો અને પછી આર એટલે પાછો કાર્બન તો આ ક્રિયાશીલ સમૂહ કયો થયો તમારો વચ્ચે ઓક્સિજન આવે એવો ઇથર બરાબર એટલે આટલે તમારી નિપજ શું આવે વસ્તુ આ સમજવાની છે તમારે ત્યાર પછી NaI નું આયનીકરણ કરો તો Na પ્લસ I નેગેટિવ બરાબર તો આને ન્યુક્લિયોફાઇલ તરીકે કાર્બન ને આયોડિન લાગે હવે અને આલ્કાઇલ આયોડાઇડ કહેવાય નિપજ બરાબર ચાલો ત્યાર પછી NH3 આનું નામ એમોનિયા નાઇટ્રોજન હુમલો કરે એટલે એની સાથે જોડાશે કોણ તો કે ભાઈ NH2 જોડાય આનું આયનીકરણ કરીએ
તો NH2 માઇનસ 1 અને H પોઝિટિવ 1 તો કોણ જોડાશે કાર્બન સાથે NH2 તો જ્યારે જ્યારે NH2 જોડાયેલો ત્યારે તેને એમાઇન કહેવાય શું કહેવાય અને એ નાઇટ્રોજન એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે તેને પ્રાથમિક એમાઇન કહેવાય કયો કે શું તેને આપણે હા એટલે આપણી નિપજ શું આવશે પ્રાથમિક એમાઇન આ N એક જ કાર્બન સાથે જોડાયેલો છે હવે એટલે જો તમને આપેલું છે R ડેશ NH2 એટલે ઓલરેડી એક કાર્બન સાથે જોડાયેલો છે આનું આયનીકરણ કરશું તો પહેલા તમારે H+ છૂટો પાડી દેવાનો બાકી કોણ યો R ડેશ NH નેગેટિવ NH એક કાર્બન સાથે જોડાયેલો જ છે એટલે બીજા કાર્બન સાથે જોડાશે બરાબર એટલે વાતને સમજો NH2 બરાબર એ NH2 માંથી એક હાઇડ્રોજનને દૂર ગઈ રહ્યો અને એની જગ્યા ઉપર એક કાર્બન મૂકી દીધો R CH લખી દીધી આપણે તો બે કાર્બન થઈ ગયા એટલે નિપજ શું મળવાની આપણને દ્વિતીય કેમાં એટલે તમે મને કીધો એટલે કેટલા કાર્બન છે બે બરાબર આનું આયનીકરણ કરશો એટલે તમે કહેશો કે સર એક H+ દૂર કરી નાખીએ R R ડેશ N નેગેટિવ આવે આ N જે છે તો જો એક કાર્બન સાથે જોડાશે નિપજ કઈ આવે તમારી તૃતીય કેમાં બરાબર છે ચાલો સમજી ગયા આટલું ખાસ ધ્યાનમાં રાખવું KCN આયનીકરણ કરો તો K+ અને CN-, CN- માં કોના ઉપર નેગેટિવ આવે કાર્બન ઉપર કોના ઉપર નેગેટિવ આવે તો એટલે કાર્બન દાન કરશે કોણ દાન કરશે ને જો કાર્બન દાન કરે તો શું બને સાયનાઇડ બને એટલે નિપજમાં શું આવે આપણું સાયનાઇડ સાયનાઇડ પૂર્વક છે નાઇટ્રાઇલ પ્રત્યય છે આપણે જ્યારે IUPAC નામકરણ 11માં ધોરણમાં ભણી ગયેલા ત્યારે એવું હતું કે પૂર્વક અને પ્રત્યય સાયનો પૂર્વક હતો અને નાઇટ્રાઇલ પ્રત્યય હતો એટલે એટલે તમને નાઇટ્રાઇલ એ પણ આપેલું છે અને સાયનાઇડ એ પણ આપેલું છે ખ્યાલ આવી ગયો AgCN AgCN જ્યારે હોય ત્યારે નાઇટ્રોજન દાન કરે કોણ દાન કરે નાઇટ્રોજન દાન કરે એટલે NC જોડાવાનો NC જોડાય એટલે તેને શું કહેવાના આપણે આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇલ શું કહેવાના આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇલ ખ્યાલ આવી ગયો ચાલો ત્યાર પછી KNO2 નું આયનીકરણ કરો તો શું આવે NO2 માઇનસ 1 આવે આ માઇનસ 1 ઓક્સિજન ઉપર આવે એટલે ઓક્સિજન દાન કરવાનો ઓક્સિજન દાન કરે આ ઓક્સિજન દાન કરે બરાબર તો આપણે શું કીધું ઓક્સિજન દાન કરે તો નિપજમાં શું આવે આલ્કાઇલ નાઇટ્રાઇડ શું આવે બરાબર સેમ એ જ રીતે AgNO2 AgNO2 હોય ત્યારે નાઇટ્રોજન ઉપર રહેલો બંધકારક ઇલેક્ટ્રોન નિપજમાં દાન કરે કોણ દાન કરે નાઇટ્રોજન ઉપર રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ દાન કરે એટલે NO2 જોડાય ને NO2 જોડાય એટલે તેને આપણે શું કહેવાના નાઇટ્રો આલ્કેન શું કહેવાના તેને આપણે ખ્યાલ આવી ગયો બરાબર ખબર પડતી છે ને ચાલો R ડેશ C ડબલ O Ag Ag ધાતુ છે ધાતુ એટલે Ag+ સ્વરૂપે છૂટું પડે તો બાકી શું રહે એમાં R ડેશ C ડબલ O નેગેટિવ ઓક્સિજન ઉપર નેગેટિવ આવે બરાબર હવે એને સમજો જરાક કાર્બન એ તો આપણી પાસે છે ઓક્સિજન દાન કરશે એની બાજુમાં કોણ છે CO C ડબલ બન O અને આ કાર્બન આ કયો ક્રિયાશીલ સમૂહ તમારો C ડબલ બન O એની બાજુમાં ઓક્સિજન અને એની બંને બાજુ કાર્બન છે તો એને એસ્ટર કહેવાય શું કહેવાય એટલે તમારી નિપજમાં તમને શું મળે બરાબર ખ્યાલ આવ્યો એટલે ક્રિયાશીલ સમૂહ પહેલા બધાને ખ્યાલ હોવા જોઈએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે તે હાઇડ્રાઇડ આયન તમને છૂટો પાડીને આપે બરાબર હાઇડ્રાઇડ છે તે હવે કાર્બન સાથે જોડાય કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય તો તમે તેને શું કહેવાના હાઇડ્રોકાર્બન કહેવાના બરાબર એટલે તમારી નિપજ શું આવે હાઇડ્રોકાર્બન છેલ્લું R ડેશ નેગેટિવ એમ પોઝિટિવ બરાબર
એટલે એમ એટલે ધાતુ, ધાતુ સાથે કાર્બન જોડાયેલો, તેમાંથી કાર્બન છૂટો પડે, ધાતુ તો ઇલેક્ટ્રોન દાન કરશે એટલે તો આર ડેશ નેગેટિવ છૂટું પડે, આર એટલે કાર્બન જ છે, તો કાર્બન કાર્બન જોડાય તો શું કહેવાના તમે, આલ્કેન, એટલે નિપજ તમારી શું આવે, મોડે કરવાનું, જે ડબલ નીટ ની પ્રિપેરેશન કરે તો મોડે કરવાનું, ને એ પણ મોડે કરવાનું કે કોણ એસએન ટુ આપે ને કોણ એસએન વન આપે, બરાબર, કેમ કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને તમે આગળ સમજો તો તેના માટે બે આપેલી છે, એસએન વન પ્રક્રિયા અને એસએન ટુ પ્રક્રિયા. સવાલ એ છે આટલે આપણો કે કેસીએન કેમ સીએન જ નેગેટિવ આપે અને એજી સીએન કેમ તમારો નાઇટ્રોજન આપે, એ સવાલ ને સમજીએ હવે, બરાબર. સવાલ શું છે આપણો કે શા માટે કેસીએન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સીએન માઇનસ જોડાય અને એજી સીએન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આઇસોસાયનાઇડ બને, તો લખી દઈએ શા માટે પોટેશિયમ સાયનાઇડ અને એ સિલ્વર સાયનાઇડ અનુક્રમે સાયનાઇડ અને આઇસોસાયનાઇડ નિપજ સ્વરૂપે પ્રાપ્ત થાય, હવે જે કારણ સમજાવું ને એના માટે પહેલા આયનીય બંધ અને સહસંજક બંધ વિશે ખ્યાલ છે તમને, તો કેસીએન છે, એનએસીએન છે, બરાબર, એ બંને બંધ તમારા કેવા છે, આયનીય બંધ છે, કેવા બંધ છે, હવે આયનીય બંધ હોય તો પાણીની હાજરીમાં સરળતાથી આયનીકરણ થઈ જાય, દ્રાવણ બનાવો તમે એટલે, તો આનું આપણે આયનીકરણ કરીએ તો શું તમે કહેવાના કે K પ્લસ CN માઇનસ વન અને Na પ્લસ વત્તા CN માઇનસ વન, બરાબર. તો આ CN માઇનસ વન માં હવે આપણે એમ કહેશું કે કાર્બન ટ્રિપલ બન નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય, કાર્બન ઉપર નેગેટિવ હોય, કાર્બન ઉપર શું હોય, નેગેટિવ હોય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની એક શરત છે, બરાબર, કે કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન, એટલે તમારી પાસે કાર્બન અને નાઇટ્રોજન છે, કોણ ઝડપથી દાન કરે, ફ્લોરિનની વિદ્યુત ઊર્જા વધારે, વિદ્યુત ઊર્જા વધારે એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃદ્ધિ વધારે રાખે, તો ઇલેક્ટ્રોન દાન નહીં કરશે ને વેલો, બરાબર, તો કાર્બન વેલો દાન કરે, ત્યાર પછી નાઇટ્રોજન, ત્યાર પછી ઓક્સિજન અને ત્યાર પછી ફ્લોરિન, એટલે આટલે પહેલા દાન કોણ કરશે, કાર્બન, ના કે નાઇટ્રોજન, એટલે કેસીએન કે એનએસીએન આપેલ હોય તો તે બંધ આયનીય બંધ હોવાને કારણે સીએન નેગેટિવ, એમાં કાર્બન તમારો શું કરશે, ઇલેક્ટ્રોન નું દાન કરશે, ઇલેક્ટ્રોન યુગ્મન, અને શું કરશે, કાર્બન સાથે જોડાશે. વાત રહી હવે કોની, એજી સીએન ની, તો કે એજી સીએન જે છે તે કયો બંધ બનાવે, સહસંયોજક બંધ બનાવે, કયો બંધ બનાવે, સહસંયોજક બંધ બનાવે, એટલે તેને આપણે જોવું પડશે કે તેની રચના કેવી રીતે થાય, તો કે એજી કાર્બન ટ્રિપલ બન નાઇટ્રોજન, હવે કાર્બન ઉપર નેગેટિવ તો છે નથી, નાઇટ્રોજન પાસે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે નાઇટ્રોજન અહીંયા શું કરશે, તેની પાસે રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને જોડાશે, બરાબર. એટલે જ્યારે જ્યારે તમારો એજીસીએન આપેલો હોય ત્યારે ત્યારે તમારો દાન કરવા વાળો કોણ હશે, નાઇટ્રોજન, એટલે એનસી સ્વરૂપે આવશે અને આશાના સ્વરૂપે આવશે, એટલા માટે એજીસીએન હોય ત્યારે સહસંયોજક બંધ એને કારણે નાઇટ્રોજન દાન કરે, ને કેસીએન અથવા એનએસીએન હોય તો આયનીય બંધ આયનીકરણ પામે ને સરળતાથી તમારો કાર્બન ઉપર જે નેગેટિવ ઇજબાર છે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને તમને સ્થાયી નિપજ આપે, બરાબર, ને આ તમારો કોઈડો છે. સેમ એ જ રીતે તમે આમાં જોઈ શકો કે KNO2 તેમાં NO2 માઇનસ વન ઓક્સિજન દાન કરે,
અને એને NO2 તે તમારે Ag NO2 Ag NO2 સહસંયોજક બંધ બનાવશે એટલે કયું આવશે તમારું તે નાઇટ્રોજન દાન કરશે બરાબર હવે આમાં જરા એડિશનલ નોલેજ તમારું કે જો OH માઇનસ હોય તો SN2 પ્રક્રિયા એની આપણે આવતીકાલે ચર્ચા કરીશું પણ કોણ SN2 આપે કોણ SN1 આપે તેની અત્યારે ચર્ચા કરી લઈએ બરાબર H2O છે તે SN1 પ્રક્રિયા આપશે RO નેગેટિવ SN2 I નેગેટિવ SN2 જેટલા તટસ્થ છે ને જેમ કે H2O છે NH3 છે NH3 SN1 આ બી તટસ્થ SN1 આ પણ તટસ્થ SN1 આ ઋણાયન SN2 આ પણ SN2 આ પણ ઋણાયન SN2 આ પણ SN2 આ ઋણાયન SN2 હાઇડ્રાઇડ એટલે નેગેટિવ આવે હે H ની આવે આ પણ ગઈ SN2 ને આ પણ ગઈ SN2 અબ કેન્દ્રનું રાગી પ્રક્રિયા કે SN2 સાના માટે લખાવતો છું તો કે તમને જ્યારે કોઈક રિએક્શન આપે અને તેના ઉપર તીર ઉપર લખીને આપે ને તો આના ઉપર જ ખબર પડી જાય તમને કે SN2 પ્રક્રિયા છે H2 આપેલો હોય તો SN1 એમોનિયા આપેલો હોય તો SN1 NaOH આપેલો હોય તો SN2 KOH આપેલો હોય તો SN2 KNO2 આપેલો હોય તો SN2 બરાબર KCN આપેલો હોય તો SN2 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપેલો હોય તો SN2 બરાબર એટલે આ રિએક્શન કઈ આપે તે છે તેની ચર્ચા આપણે SN1 ને SN2 કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એની ચર્ચા આપણે આવતીકાલે કરશું બરાબર આજ પૂરતું આટલું રાખીએ ચાલો